ઓકે વિદ્યાર્થી મિત્રો, બીજો એક અગત્યનો દાખલો આજે હું તમારી માટે લઈને આવ્યો છું. બહુ ધ્યાનથી જોજો. સૌથી પહેલા આપણે રકમને સમજી લઈએ. શું કહેવા માંગે છે? સૂર્ય સંપૂર્ણપણે પ્રોટોનનો બનેલો છે. આપણો જે સૂર્ય છે એ સંપૂર્ણપણે પ્રોટોનનો બનેલો છે. સૂર્યમાં થતી પ્રોટોન પ્રોટોન ચક્રીય પ્રક્રિયામાં જ્યારે ચાર પ્રોટોન ભેગા મળી હિલિયમ બનાવે છે ત્યારે એક પ્રોટોન દીઠ આટલી ઉર્જા ઉત્પન્ન થાય છે. સૂર્યનો કુલ આઉટપુટ પાવર આટલો લો. જો આ આઉટપુટ પાવર અચળ લઈએ તો સૂર્યને સંપૂર્ણપણે બળી હિલિયમમાં રૂપાંતરણ થતા કેટલો સમય લાગશે? તો રકમમાં આપણને શોધવાનું શું કીધું છે? કેટલો સમય લાગશે, મતલબ કે આપણે શોધવાનું શું છે? સમય. કયો સમય આપણે શોધવાનો છે? ધ્યાનથી જુઓ. સૂર્યને સંપૂર્ણપણે બળી હિલિયમમાં રૂપાંતરણ થતા કેટલો સમય લાગશે? એનો મતલબ કે આપણે શોધવાનો છે સમય. પણ શેનો સમય? સૂર્યને બળી જતા લાગતો સમય. કયો સમય? સૂર્યને બળી જતા લાગતો સમય. હવે આપણે પહેલા જ કીધું કે આપણો સૂર્ય શેનો બનેલો છે? પ્રોટોનનો બનેલો છે. એનો મતલબ કે જો હું બધા પ્રોટોનનો નાશ કરી નાખું તો સૂર્ય સંપૂર્ણપણે બળી જાય કે ના બળી જાય? જો મારે સૂર્યને સંપૂર્ણપણે બાળી નાખવો હોય તો મારે જેટલા પણ પ્રોટોન સૂર્ય પાસે છે એ બધાનો નાશ કરવો પડે કે ન કરવો પડે? એનો મતલબ કે મારે આ દાખલામાં શોર્ટમાં શોધવાનું શું છે? મારે શોધવાનું છે સૂર્યમાં રહેલા દરેક પ્રોટોનનો નાશ થતા કેટલો સમય લાગશે. સૂર્યને બળતા કેટલો સમય લાગશે એનો મતલબ શું? સૂર્યમાં રહેલા દરેક પ્રોટોન એનો નાશ થતા કેટલો સમય લાગશે. ઓકે, આટલી વસ્તુ ક્લિયર થઈ. શોધવાનું શું છે? હવે દાખલાને ગણવાનો કેવી રીતે? સૌથી પહેલા રકમમાં જેટલી પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપેલી છે તેને ફટાફટ લખી નાખો. એક્ઝામ્પલ તરીકે તમને અહીંયા કીધું છે એક પ્રોટોન દીઠ આટલી ઉર્જા. એનો મતલબ કે એક પ્રોટોનનો જ્યારે નાશ થાય ત્યારે કેટલી ઉર્જા મળશે? 6.7 MeV. તો એને સૌથી પહેલા સાઈડ ઉપર લખી નાખો, જેમ કે મેં અહીંયા લખ્યું છે. એક પ્રોટોન માટે ઉર્જા કેટલી ગણાશે? 6.7 MeV. ચલો, 6.7 થી નાતે એમ એટલે 10 ની 6 ઘાત, અને ઈ એટલે શું લખાશે? 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત, અને MeV નું રૂપાંતરણ શેમાં થઈ જાય? જૂલમાં. બીજું શું આપ્યું છે? સૂર્યનો કુલ આઉટપુટ પાવર આટલા વોટ લો. સૂર્યનો પાવર આપેલો છે, જેને આપણે શોર્ટમાં કહીશું પી ઓફ એસ, જે આપ્યો છે 3.9 × 10 ની 26 ઘાત વોટ. આપણે જાણીએ છીએ કે જે વોટ છે એ વોટનો બીજી ભાષામાં મિનિંગ થાય જૂલ પ્રતિ સેકન્ડ. વોટ એટલે શું? જૂલ પ્રતિ સેકન્ડ. વોટ એને બીજી ભાષામાં આપણે શું લખી શકીએ? જૂલ પ્રતિ સેકન્ડ. અને બોલો, આના પરથી એક વસ્તુ આપણે લખી શકીએ કે સૂર્ય માટે પાવર છે આટલા વોટ અથવા તો આટલા જૂલ પ્રતિ સેકન્ડ. એના પરથી લખાય કે 3.9 × 10 ની 26 ઘાત જૂલ કેટલા સમયમાં પ્રાપ્ત થાય? 1 સેકન્ડમાં. અથવા તો 1 સેકન્ડમાં કેટલી ઉર્જા આપે છે? 3.9 × 10 ની 26 ઘાત જૂલ. લખાય કે ના લખાય? તો સૂર્ય માટે આ તમારી હકીકત થઈ. આટલી મેઇન વસ્તુ છે, એને લખી નાખો. બીજું કે રકમમાં તમને લોકોને આપ્યું છે અને ધ્યાનથી જોજો. સૂર્યનું દળ આપેલું છે, પ્રોટોનનું દળ આપેલું છે, અને એક યર બરાબર આટલા સેકન્ડ લેવાના છે. હવે દાખલાની શરૂઆત કરીએ. આ દાખલો આપણે 3 સ્ટેપમાં વહેંચેલો છે. એમાં સૌથી પહેલું સ્ટેપ, એની અંદર તમારે શોધવાની છે સૂર્યમાં રહેલા પ્રોટોનની સંખ્યા. કારણ કે મારે સૂર્યને નાશ કરવો છે. સૂર્યનો નાશ ત્યારે જ થાય જ્યારે પ્રોટોનનો નાશ કરવાનો. તો પ્રોટોનનો નાશ કરવા માટે આપણે શોધવી શું પડે? સૌથી પહેલા પ્રોટોનની સંખ્યા શોધવી પડે. તો સૌથી પહેલું સ્ટેપ, સૂર્યમાં રહેલા પ્રોટોનની સંખ્યા શોધો. ત્યારબાદ 1 સેકન્ડમાં નાશ પામતા પ્રોટોનની સંખ્યા શોધો, અને સૌથી છેલ્લે સૂર્યને બળતા લાગતો સમય શોધો. તો કેટલા સ્ટેપ થયા? 3. એમાંનું પહેલું સ્ટેપ સૂર્યમાં રહેલા પ્રોટોનની સંખ્યા. હવે વિદ્યાર્થી મિત્રો, રકમની અંદર તમે જોશો તો તમને લોકોને તમારા સૂર્યનું દળ આપેલું છે, અને સાથે સાથે રકમની અંદર એક પ્રોટોનનું દળ પણ આપેલું છે. અને આપણે પહેલેથી જાણીએ છીએ કે આપણો જે સૂર્ય છે તે પ્રોટોનનો બનેલો છે. અને વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો, જો તમારો સૂર્ય સંપૂર્ણપણે પ્રોટોનનો બનેલો હોય અને તમારી પાસે સૂર્યનું દળ હોય અને એક પ્રોટોનનું દળ હોય, તો જો તમે સૂર્યના દળમાંથી સૂર્યનું દળ એના ભાગ્યા એક પ્રોટોનનું દળ કરી નાખશો તો તમને લોકોને પ્રાપ્ત થશે સૂર્યમાં આવેલા પ્રોટોનની સંખ્યા.
तो सौथी पहलो स्टेप सूर्य में रहेला प्रोटॉन की संख्या शोधो। केवी रीते शोधवानी? सूर्य नु दल एना भाग्या शू करी नाखवानु? एक प्रोटोन नु दल। तो सूर्य नु दल भाग्या एक प्रोटोन नु दल करशो तो तमने लोकोने प्राप्त थशे सूर्य में रहेला प्रोटोन की संख्या जे आपणने प्राप्त थई छे आटली। सरळता खातर मैं पहले थी जवाब ने बधी वस्तु लखी नाखेली छे पण तमे ज्यारे पण करो त्यारे गणतरी करीने करजो। ओके बीजू चलो बीजू स्टेप कयो छे? एक सेकंड मां नाश पामता प्रोटोन की संख्या। हवे एने केवी रीते शोधवानी? बहु ध्यान थी जोजो। अहीं आपणे जाणीए छे कि एक जे प्रोटोन छे ए तमने आटली ऊर्जा आपे छे। एनो मतलब के आटली ऊर्जा त्यारे ज मळे ज्यारे नाश कोनो थाय? एक प्रोटोन नो। अने आपणे एक सूत्र मूकी शकीए के आटली ऊर्जा ज्यारे पण प्राप्त थाय त्यारे एक प्रोटोन नो नाश थाय। आटली ऊर्जा ज्यारे पण प्राप्त थाय त्यारे एक प्रोटोन नो नाश थाय तो आपणने आपणो सूर्य एक सेकंड में केटली ऊर्जा आपे छे? आटली ऊर्जा। तो सूत्र मुकाय के ना मुकाय के जो आटली ऊर्जा क्यारे मळे? आटली ऊर्जा त्यारे मळे ज्यारे एक प्रोटोन नो नाश थाय। तो आटली ऊर्जा मळे त्यां सुधी में केटला प्रोटोन नो नाश थयो हशे? सूत्र मुकाय के ना मुकाय फरीथी एक वार। आटली ऊर्जा ए एक प्रोटोन तो आटली ऊर्जा ए केटला प्रोटोन? सादो रूप आपता आवडशे के नहीं आवडे? तो बोलो प्रोटोन की संख्या मेड़ी के ना मेड़ी? पण आ जे ऊर्जा हती ते एक सेकंड नी हती एनो मतलब के जे पण प्रोटोन मेड़ा ते पण केटला सेकंड ना हशे? एक सेकंड ना। एनो मतलब के एक सेकंड में आटला प्रोटोन नो शू थतो हशे? नाश थतो हशे। आटली वस्तु क्लियर थई? तो पहलो स्टेप सूर्य में प्रोटोन की संख्या, बीजो स्टेप एक सेकंड में नाश पामता प्रोटोन की संख्या। अने हवे छेल्ले शुं शोधवानुं? सूर्य ने बढ़ता लागतो समय। सूर्य क्यारे बढ़से? ज्यारे बधा प्रोटोन नो नाश थशे। सूर्य क्यारे बढ़से? ज्यारे बधा प्रोटोन नो शुं थशे? नाश। आपणी पासे केटला प्रोटोन छे? आ बधा नो आपणे शुं करवानो छे? नाश करवानो छे। तो सूत्र मुकाय आपणे जाणीए छे के सूर्य माटे आटला प्रोटोन ने बढ़ता केटलो समय लागे? एक सेकंड। 3.6 × 10⁸ प्रोटोन एने नाश पामता केटलो समय लागे? एक सेकंड। तो आपणी पासे सूर्य में केटला प्रोटोन छे? 1.2 × 10⁷ घन। तो आटला प्रोटोन नो नाश पामता केटलो समय लागशे? सूत्र मुकाय के ना मुकाय? एना परथी समय मळशे के नहीं मळे? लखाशे के नहीं लखाय? सादो रूप आपजो जवाब मळी जशे। एने मैं ईयर में कन्वर्ट करेलो छे। बोलो आवडशे? तो सौथी ईजी दाखलो छे। ओके थैंक यू।